વરાછામાં ચપ્પુની અણીએ તેલના ડબ્બાની લૂટ બાદ પોલીસ ફરિયાદ થતા ડબ્બા પાછા મૂકી ગયા હતા સ્થાનિક આરોપીઓએ પોલીસ ફરિયાદ કરશો તો દુકાન સળગાવી નાખવાની ધમકી આપી હતી વરાછા એલ એચ રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા છત્રીસ કેવલ રામ લાલારામ ચૌધરી તેમના ઘરની નીચાઈ માતા જનરલ સ્ટોર નામથી કરિયાણાની દુકાન ચલાવે છે ગત પંદર ઓગસ્ટે રાત્રે એક વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધીને દુકાનમાં આવી શટર અંદરથી બંધ કરી કાઉન્ટર પાસે આવ્યો હતો બાદમાં તેને ચપ્પુ કાઢીને હાથ પર મૂક્યો હતો તે વખતે બહારથી કેવલ રામના છોકરાએ શટર ખોલી દેતા અજાણ્યાએ ચપ્પુ મારવા પ્રયાસ કર્યો હતો અને ત્યારે તેને બે તેલના ડબ્બા લાવવા માટે કહ્યું હતું અને બહાર અન્ય એક બુકાની ધારી ઊભો હતો તે દરમિયાન તેના મોઢાનો રૂમાલ ખસી જતા તે રાણા દેવા સાટીયા હોવાની ઓળખ થઈ હતી જ્યારે બીજો રિકી ઉર્ફ વિકી પ્રવીણ સાંગાણી હતો કેવલરામ ગભરાઈને તેની દુકાનની સામે આવેલી તેની શાળાની દુકાનમાં ભાગવા ગયો ત્યારે બાજુમાં ડોક્ટરના દવાખાનામાં આવેલ બાથરૂમમાં ઘૂસી ગયો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને બાદમાં તેઓ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કેવલરામ બીજા દિવસે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યારે તેમની પત્ની દુકાની હતી તે વખતે વિકી સાંગાણી અને એક અજાણ્યો પોતે રાણાદેવનો ભાઈ હોવાનું કહ્યું હતું તેઓ આવીને તેલના ડબ્બા પરત મૂકી ગયા જો પોલીસ ફરિયાદ કરી પાંચસો રૂપિયાનું પેટ્રોલ લાવીને દુકાન સળગાવી દઈશ જીવતા નહીં રહેવા દેશ એવી ધમકી આપીને ગયા હતા હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત